કોરોનાની બીજી લહેર બાદ સરકારની ગાઈડલાઇન સાથે ધીમે ધીમે તહેવારોની ઉજવણી શરૂ થઈ છે માસ્ક સેનેટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો તહેવારો માણી રહ્યા છે ત્યારે દસ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશ મહોત્સવને લઈને પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં આયોજકો જુદી જુદી થીમ પર આ તહેવારની ઉજવણી કરતા હોય છે અમદાવાદના મણિનગરની દક્ષિણી સોસાયટીના ગણેશ યુવક મંડળમાં પણ ઉત્સવની તૈયારીઓને લઈને ઉત્સાહ જોવા મળ્યો સરકારની પૂરેપૂરી ગાઈડલાઈનનું ધ્યાન રાખીને અમે આ વખતે ગણેશ ઉત્સવનું આયોજન કરી રહ્યા છે સરકારની જે ગાઈડલાઈન છે ચાર ફૂટની ગણેશજીની પ્રતિમા એનું પણ અમે ધ્યાન રાખ્યું છે માટીની પ્રસ્થાપિત ગણેશજીની પ્રતિમાની મૂર્તિ અમે અહીંયા બેસાડવાના છે અહીંયા જે લોકો દર્શનાર્થે પધારશે એ લોકોની માટે સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક સેનેટાઇઝિંગ તથા પ્રસાદની અલગ વ્યવસ્થા જેમાં આપણે પ્રસાદ પણ આપીશું પણ એ પણ અલગ વ્યવસ્થા સાથે આપીશું કે જેથી કરીને આ પૂરે પૂરેપૂરું કોરોનાની ગાઈડલાઈનનું આપણે પાલન કરી શકીએ શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ શ્રીપાદવાડી દક્ષિણી સોસાયટી અમે લોકો છેલ્લા સિત્યાસી વર્ષથી આ ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ અને અમારે ત્યાં જે ગણેશ ઉત્સવનું આયોજન થાય છે સાથે સાથે દર દરરોજ સવારે અમારે સહસ્ત્રાવર્તન ગણેશ ઉત્સવ ગણપતિના થાય છે કે જે એકવીસ બ્રાહ્મણો બેસીને સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી સહસ્ત્રાવર્તન કરે છે સાથે સાથે આ સહસ્ત્રાવર્તન પત્યા પછી અમે આરતી કરીએ છીએ અને આરતી પછી પ્રસાદને આ તે વિતરણ એ રીતનું કરીએ છીએ